બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં ચોરીની ઘટનાએ અને હવે બાળકી ઉઠાવવાનો પ્રયાસ થતાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા. બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં નિરંતર બનતી ચોરીની ઘટનાએ અને હવે એક બાળકીને ઉઠાવવાનો પ્રયાસ થતાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. તાજેતરમાં એક સાથે 5 જેટલી દુકાનોના તાળા તૂટ્યાની ઘટના વચ્ચે હાઈવે પર એક ઇકોકારમાં સવાર સાધુના વેશમાં આવેલા અજાણ્યા તત્વો દ્વારા એક બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. આ અંગેની જાણ થયા બાદ જાગૃત લોકોએ પીછો કરી કેટલાક સાધુના વેશમાં આવેલા શકમંદોને પકડી છાપી પોલીસને સોંપ્યાનું પણ જાણવા મળે છે. આ વિસ્તારના વેપારીઓ દ્વારા જણાવ્યા પ્રમાણે ચોરીની ઘટનાઓ નિરંતર બની રહી છે. પોલીસ પ્રશાસન ક્યાંક નિષ્ફળ થતું જોવા મળે છે તેમ જણાવતા અહીં કાયદો વ્યવસ્થાને વધુ કડક બનાવવાની માંગ કરાઈ છે. શું તમારી ડિમાન્ડ શું છે પોલીસ જોડે? હવે અમારી ડિમાન્ડ એ કે પોલીસ આવે અને કાર્યવાહી કરે અને જે ચોર છે એમને પકડે. તમે જાઓ. અંદાજે કેટલી દુકાનના તાળા તૂટે? 5 દુકાનના તૂટે. બરોબર. તમારે કેટલા મોબાઈલ ગયા? મારા 2 મોબાઈલ ગયા. જૂના મોબાઈલ હતા. જૂના મોબાઈલને હું લે વેચ કરું છું તો 2 મોબાઈલ ગયા મારા અને રોકડ રકમ ગઈ. પોલીસ ઘટના સ્થળે આવી છે? અમને આશ્વાસન આપ્યું કે અમે તમે જાઓ અમે આવીએ છીએ. અને મારે પણ કેશ અને અમુક જૂના મોબાઈલ હતા એ ચોરી થઈ ગયા. કેટલી કેશ હતી? સમથિંગ અંદાજે 40-50 હજાર હશે. તમે કેશ બધું દુકાનમાં મૂકીને જવો ઘરે? આમ તો રોજ લઈ જતો હતો પણ આજે હું ભૂલી ગયો. ફરિયાદ ક્યારે આપી? પછી અમે બધા ભેળા થયા. બીજી દુકાનોના તાળા તૂટ્યા એ બધાને મેં બોલાયા. પછી બધા અમે ભેળા થઈ અને સમથિંગ અમે લોકો 6-6:30 પોલીસ ચોકી ગયા અમે.